હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા પ્રથમ રાઉન્ડનું કાઉન્સિલિંગ છે. ચોઇસ ફિલિંગથી જે પ્રોસેસ હતી એ ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તેને હું લાઈવ પ્રોસેસથી દેખાડીશ. સાથે સાથે પ્રથમ રાઉન્ડની મહત્વની તારીખો કઈ કઈ છે, આપણે જે ધ્યાનમાં રાખવાની છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ત્યારબાદ ચોઇસ ફિલિંગ દરમિયાન આપણે કઈ મહત્વની ધ્યાનમાં રાખવાની બાબતો છે તેની પણ ડિટેલ્સમાં વાત કરીશું. અને ત્યારબાદ પ્રથમ રાઉન્ડનું પરિણામ ક્યારે આવશે તેની પણ વિગતવાર આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો આ વિડીયો આપ જો વિધાઉટ સ્કીપ કર્યા વગર જોશો તો આપણે પ્રથમ રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ છે એની બધી જ માહિતી મળી જશે. તો સૌથી પ્રથમ ચાલુ કરીએ. હું એક વિદ્યાર્થીનું મને રિક્વેસ્ટ આવી હતી કે સર મારું ચોઇસ ફિલિંગ કરી આપો, તો એ વિદ્યાર્થીનું હું તમને લાઈવ ચોઇસ ફિલિંગ કરીને દેખાડીશ. તો સૌથી પ્રથમ અહીં આપણે ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરવાની છે, જે આપને ખબર જ છે, મેડા ડીએમ ગુજરાત સર્ચ કરશો. ત્યારબાદ તમારી સામે જે પ્રથમ ઓપ્શન આવે છે એને સિલેક્ટ કરવાનો રહેશે. પ્રથમ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ અહીં જે અંડર ગ્રેજ્યુએશનનો ઓપ્શન છે એને ઝૂમ કર્યો છે. ત્યારબાદ અહીં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીનો ઓપ્શન છે એના પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે આજે સવારમાં જ 9 ઓગસ્ટ 2023ના રોજ, કે હવેથી નવેસરથી રિવાઇઝ કરીને આપ ચોઇસ ફિલિંગમાં કરી શકો છો. તો હવે હું આ વિદ્યાર્થીનું રિક્વેસ્ટ આવી છે એ વિદ્યાર્થીનું તમને કરીને દેખાડીશ. તો તેના માટે સૌથી પ્રથમ અહીં લોગ ઇન ફોર અંડર ગ્રેજ્યુએશન ઓપ્શન છે એના પર સિલેક્ટ કરવાનું. ત્યારબાદ અહીં જે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એન્ડ લોગ ઇન ઓપ્શન છે એના પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપ જે વિદ્યાર્થીનું લોગ ઇન કરવા માંગો છો એ વિદ્યાર્થીનો યુઝર આઈડી નંબર જે હશે એ યુઝર આઈડી એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ યુઝર આઈડી એન્ટર થઈ જાય છે ત્યારબાદ પાસવર્ડ અને ત્યારબાદ વિદ્યાર્થીનો 14 ડિજિટ પિન એન્ટર કરવાનો રહેતો હોય છે. 14 ડિજિટ પિન એન્ટર કરો છો ત્યારે મેં દર વખતે જણાવું છું કે 14 ડિજિટ પિન એન્ટર કરો છો ત્યારે આપણે ધ્યાનમાં રાખીને 14 ડિજિટ પિન એન્ટર કરવાનો કે છે, કે જ્યાર સુધી આપ 14 ડિજિટ પિન સાચો નહીં એન્ટર કરો ત્યાર સુધી આપ લોગિન નહીં કરી શકો. ત્યારબાદ અહીં જે કેપ્ચા દેખાય છે કેપ્ચા એન્ટર કરવાના રહેશે. આટલી ડિટેલ્સ એન્ટર થઈ જાય છે સૌથી પ્રથમ વિદ્યાર્થીનો યુઝર આઈડી નંબર, ત્યારબાદ પાસવર્ડ, ત્યારબાદ 14 ડિજિટ પિન અને ત્યારબાદ કેપ્ચા એન્ટર કરીને અહીં જે નીચે રેડ કલરનું છે, લાલ કલરનું જે સબમિટ એવો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું સબમિટ પર ક્લિક કરશો તો તમારી સામે વિદ્યાર્થીના લોગિન પેજની અંદર આપ લોગિન થઈ જશો. તો આ વિદ્યાર્થીનું હવે હું ચોઇસ ફિલિંગ કરીને તમને લાઈવ પ્રોસેસથી દેખાડીશ. તો વિડીયોને સ્કીપ નહીં કરો. સૌથી પ્રથમ અહીં જે ચોઇસ ડિટેલ્સ ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરીએ તો તમારી સામે કેટલા ઓપ્શન દેખાઈ રહ્યા છે, 4 ઓપ્શન દેખાઈ રહ્યા છે. વ્યૂ ચોઇસીસ એટલે કે તમે ચોઇસીસ જોઈ શકો છો કે કેટલી ચોઇસીસ આપ કરી શકો છો. ત્યારબાદ અવેલેબલ ચોઇસ એટલે કે તમારા માટે કઈ અવેલેબલ ચોઇસીસ છે. જો આપને ચોઇસીસ ફિલ કરવાની છે તો કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ પર ક્લિક કરશો તો તમે પોતાની જે ચોઇસીસ છે એ ફિલ કરી શકશો. ત્યારબાદ તમારી ચોઇસીસ એકવાર ફિલ થઈ જાય છે સંપૂર્ણપણે, જેટલી ચોઇસીસ કરવી હોય એટલી ચોઇસીસ ફિલ થઈ જાય છે. ત્યારબાદ નીચે ઓપ્શન હશે પોતાની ચોઇસીસને પ્રિન્ટ કરવી છે, તો પ્રિન્ટ પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસ એટલે કે તમારે જે ચોઇસીસ ફિલ કરી છે અને પ્રિન્ટ કરવી હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં વિદ્યાર્થીનો આપણે સૌથી પ્રથમ જે ત્રીજો ઓપ્શન છે એના પર ક્લિક કરીએ અને વિદ્યાર્થીની જે ચોઇસીસ છે એ ફિલ કરીએ. તો કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસીસ પર હું જેવું ક્લિક કરીશ તો વિદ્યાર્થીની સંપૂર્ણ ડિટેલ આવી જશે. તો અહીં હવે તમારી સામે ઓપ્શન આવશે એક બ્રાન્ચ, આપણે મેઇન ઓપ્શન પર ધ્યાન રાખીએ તો સૌથી પ્રથમ અહીં બ્રાન્ચનો ઓપ્શન છે. બ્રાન્ચની અંદર 4 બ્રાન્ચ છે, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી. જે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે રિવાઇઝ થયું છે એ માત્ર ને માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે રિવાઇઝ થયું છે ચોઇસ ફિલિંગનું, તો આપ મેડિકલ અને ડેન્ટલ માટે કરી શકો છો. તો આ વિદ્યાર્થીનું હું સૌથી પ્રથમ મેડિકલ ઓપ્શન સિલેક્ટ કરીશ, બ્રાન્ચ મેડિકલ. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ એટલે કે ગવર્મેન્ટ કોલેજ, ગ્રાન્ટીન એડ કોલેજ, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય છે. તો આ વિદ્યાર્થીને હું સૌથી પ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એડ કરીશ અને ત્યારબાદ સિલેક્ટ ટાઈપ્સ એટલે ગવર્મેન્ટ કોટાની સીટ્સ હોય છે, મેનેજમેન્ટ કોટાની સીટ્સ હોય છે અને ત્યારબાદ એનઆરઆઈ સીટ્સ હોય છે. તો અહીં સૌથી પ્રથમ હું ગવર્મેન્ટ કોટા સીટ સિલેક્ટ કરીશ અને નીચે આપણે જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ગો ગો પર જેવું ક્લિક કરશો તો ગુજરાતમાં જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે મેડિકલની એ બધી જ આવી જશે. ત્યારબાદ હું એક એક એડ કરી લઈશ. તો અહીં હું જેવું એડ કરીશ તો અહીં બાજુમાં જોઈ શકો છો કે અહીં એડ થતી જાય છે. જેટલી ફિલ થશે મારી ચોઇસીસ એ બાજુમાં જોઈ શકશો કે જેટલી ફિલ થશે એટલી એડ થતી જશે. એવી રીતે હું બધી જ મેડિકલ કોલેજો છે ગુજરાતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એ એડ કરી લઈશ. 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે બધી જ એડ થઈ ગઈ. ત્યારબાદ
હવે હું ગુજરાતની જેટલી જી માણસ મેડિકલ કોલેજ છે, બ્રાન્ચ તો મેડિકલ જ છે, ત્યારબાદ અહીં હું સેલ્ફ ફાઇનાન્સ કરીશ અને ત્યારબાદ ગવર્મેન્ટ કોટા જ રાખીશ અને ગો કરીશ. તો જેવું ગો કરીશ ત્યારબાદ અહીં જોઈ શકો છો કે ગુજરાતની જેટલી જી માણસ મેડિકલ કોલેજો છે, સાથે સાથે જેટલી પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એ બધી જ આવી ગઈ છે. તો સૌથી પ્રથમ ગુજરાતની જી માણસ મેડિકલ કોલેજ 16 હું એડ કરીશ. 16 એડ કર્યા બાદ હું જી માણસ ગોત્રી એડ કરીશ. ગોત્રી એડ કર્યા બાદ જી માણસ ગાંધીનગર એડ કરીશ. ગાંધીનગર એડ કર્યા બાદ જી માણસ પાટણ એડ કરીશ. જી માણસ પાટણ એડ કર્યા બાદ હું જી માણસ જુનાગઢ એડ કરીશ. જી માણસ જુનાગઢ એડ કર્યા બાદ જી માણસ હિંમતનગર એડ કરીશ. એકવારમાં બધી જી માણસ એડ થઈ જાય છે ત્યારબાદ હું ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોને એડ કરું છું. તો સૌથી પ્રથમ આપ અહીં જોઈ શકો છો કે સૌથી પ્રથમ મેડિકલ કોલેજ છે સેલ્ફ ફાઇનાન્સની અંદર એનએચએલ મેડિકલ કોલેજ, એને હું એડ કરીશ. એનએચએલ એડ કર્યા બાદ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છે, પહેલા એએમસી મેટના નામે ઓળખાતી હતી અને અત્યારે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાય છે, એને એડ કરી લઈશ. ત્યારબાદ સુરતની જે સ્મીમર મેડિકલ કોલેજ છે એને એડ કરી લઈશ. સુરતની સ્મીમર એડ થઈ જાય છે ત્યારબાદ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ જે આણંદની અંદર આવેલી છે એને એડ કરી લઈશ. ત્યારબાદ શિવશાહ સુરેન્દ્રનગરને એડ કરીશ. ત્યારબાદ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે ભુજની અંદર આવેલી છે એને એડ કરી લઈશ. ત્યારબાદ જીસીએસ મેડિકલ કોલેજ, ત્યારબાદ બનાસ મેડિકલ કોલેજ, ત્યારબાદ ઝાયડસ મેડિકલ કોલેજ, ત્યારબાદ એનડી દેસાઈ, ત્યારબાદ નૂતન મેડિકલ કોલેજ. એવી રીતે આપ જીવી મારસ થોડી મારી એડ કરવાની રહી ગઈ છે. તો આપ જીવી મારસ પ્રથમ ચોઇસીસ આપો છો, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ આપે પ્રાધાન્ય આપવાનું છે. જ્યાર સુધી આપને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર એડમિશન મળ્યું છે મળતું હોય તો સૌથી પ્રથમ ગવર્મેન્ટને પ્રાધાન્ય આપો, ત્યારબાદ જીવી મારસ મેડિકલ કોલેજને, અને ત્યારબાદ જ આપ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને સિલેક્ટ કરવી જોઈએ. તો એવી રીતે આપ જોઈ શકો છો કે આપણે આપણે જેટલી ચોઇસીસ કરવી છે આપ ચોઇસીસ જેટલી ચાહો એટલી ચોઇસીસ કરી શકો છો. જેટલી કોલેજો છે બધી જ કોલેજોને આપ ચોઇસમાં એડ કરી શકો છો. તો આવી રીતે આપ જેટલી એકવાર ચોઇસીસ થઈ જાય છે, એકવાર આપને હું કોઈ વિદ્યાર્થી જો બીડીએસની અંદર ચોઇસીસ કરવા માંગે છે તો એ વિદ્યાર્થીએ કઈ રીતે કરવાનું રહેશે, તો એના માટે વિદ્યાર્થી મેડિકલની અંદર જઈને ડેન્ટલ સિલેક્ટ કરવાનું, અને ડેન્ટલ સિલેક્ટ કર્યા બાદ અહીં વિદ્યાર્થીએ ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કર્યા બાદ અહીં જેવું ઘો પર સિલેક્ટ કરશે તો અહીં જોઈ શકશે કે વિદ્યાર્થી ગુજરાતની અંદર બે ડેન્ટલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજો આવેલી છે, એક અમદાવાદની અંદર અને જામનગરની અંદર. તો આપ જેવું એડ કરશો તો એ એડ થઈ જશે. તો આવી રીતે આપ જોઈ શકો છો કે ગુજરાતની જેટલી મેં કોલેજો એડ કરી છે એ બધી જ કોલેજો એડ થઈ ગઈ છે. ત્યારબાદ હવે મહત્વની વાત એ છે, જો તમારાથી ચોઇસીસ દરમિયાન કોઈ ભૂલ થઈ જાય છે તો શું કરવાનું રહેશે? જો તમારી બધી જ ચોઇસીસ છે એ બધી ચોઇસીસ ખોટી ભરાઈ જાય છે તો અહીં ઓપ્શન જોઈ રહ્યા છો ડિલીટ ઓલ ફેલ્ડ ચોઇસ, એટલે કે ભરેલી બધી જ ચોઇસીસને ડિલીટ કરવા માંગો છો. તો આના પર ક્લિક કરશો તો તમારી બધી જ ચોઇસીસ છે ડિલીટ થઈ જશે. ત્યારબાદ જો તમારાથી એક બે ચોઇસીસથી ભૂલ થાય છે તો તમે કઈ રીતે એને સુધારી શકો છો? તો એના માટે સૌથી પ્રથમ ઓપ્શન છે અહીં જો એક જ તમારાથી એક કોલેજ એવી છે કે જે ભૂલચૂકથી એડ થઈ ગઈ છે, તો એના માટે અહીં જે ડિલીટનો ઓપ્શન દેખાઈ રહ્યા છે, ખરી રીતે જસ્ટ એક્ઝામ્પલ થઈ તમને સમજાવું છું, પછી હું આ વિદ્યાર્થીને સારી રીતે એડ કરી લઈશ, પણ અત્યારે તમને એક્ઝામ્પલથી સમજાવું. તો જસ્ટ આ જે સૌથી પ્રથમ આ ત્રીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, એ સૌથી સારી કોલેજ છે, પણ જસ્ટ એક્ઝામ્પલથી તમને સમજાવું છું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે સુરત છે એ મારાથી જો ભૂલથી એડ થઈ ગઈ છે તો એને શું કઈ રીતે ડિલીટ કરી. તો આના સામે જે આ ક્રોસનો ઓપ્શન દેખાય છે એના પર જે હું ક્લિક કરીશ તે ઓટોમેટિક ડિલીટ થઈ જશે. તો આવી રીતે આપ એક બે ચોઇસીસ ભૂલથી થઈ જાય છે તો એને ડિલીટ કરી શકો છો. ત્યારબાદ બીજો ઓપ્શન છે અપ એન્ડ ડાઉન. તો અપ એન્ડ ડાઉનમાં શું છે, જો મારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે બીજા નંબર પર હતી, પણ મારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે પ્રથમ રેન્ક પર રાખવી છે, તો એને અહીં જે અપનો ઓપ્શન છે અપના ઓપ્શન પર સિલેક્ટ કરીશ તો ઓટોમેટિક એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત વડોદરા છે ઓટોમેટિક અપ થઈ જશે. હવે એવો ઓપ્શન છે કે મારે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર છે, બીજે મેડિકલ કોલેજ અમદાવાદ છે, એને બીજા નંબર પર નહીં પણ ત્રીજા નંબર પર રાખવી હતી, તો એના માટે શું કરવાનું? બીજા નંબરનું દેખાય છે અને ડાઉન ઓપ્શન દેખાઈ રહ્યો છે આપણે સામે, તો હું જેવું ડાઉન ઓપ્શન પર સિલેક્ટ કરીશ તો જે બીજે મેડિકલ કોલેજ હતી એ ત્રીજા રેન્ક પર આવી જશે. તો આ ત્રણ ઓપ્શન આપ ઇઝીલી સમજી ગયા હશો, ડિલીટ કરવા માટે ઓપ્શન શું છે, અપ માટે ઓપ્શન શું છે અને ડાઉન માટે ઓપ્શન શું છે. ત્યારબાદ અહીં મહત્વને ધ્યાનમાં રાખવાની એક બીજી વસ્તુ એ છે કે ત્યારબાદ સીટ ટાઈપ્સ દેખવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સીટ ટાઈપ્સ જોતા નથી, પણ એ બહુ બહુ જ અગત્યની બાબત છે કે એની અંદર ફીસમાં બહુ મોટો પ્રોબ્લેમ આવી શકે છે. ત્યારબાદ સીટ ટાઈપ્સ શું છે, ગવર્મેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટા છે, એનઆરઆઈ છે, શું છે, જે તમે જે કોટા જે સીટ લેવા માંગતા હોય એ પ્રમાણે. જો આપ જીક્યુ લેવા માંગતા હોય ને આપે એમક્યુ કરી લીધું ને આપને એમક્યુની અંદર કોઈ સીટ એલોટેડ થઈ જાય છે,
તો એના માટે ફીસ પણ વધારે હોય છે. તો આપણે સીટ ટાઈપ્સ પણ એક વખત જોઈ લેવાની છે. તો આ ચાર વસ્તુ મેઇન ધ્યાન રાખવાની છે, ડિલીટ, અપ, ડાઉન એન્ડ સીટ ટાઈપ્સ. આટલું જોયા બાદ તમારી એકવાર બધી ચોઇસીસ ફિલ થઈ જાય છે, બધી ચોઇસીસ ફિલ થઈ જાય છે. અહીં રીઅરેન્જનો પણ ઓપ્શન આપેલો છે. આપ આના કરતાં બેટર છે કે આ જે અપ એન્ડ ડાઉન ઓપ્શન છે એ સિલેક્ટ કરીને કરશો તો તમે ઇઝીલી કરી શકો છો. રીએરેન્જનો ઓપ્શન છે, જો તમારે વધારે જ ફાવતું તો તમે કરી શકો છો, પણ આપણા માટે સૌથી સહેલો ઓપ્શન છે ડિલીટ, અપ, ડાઉન અને સીટ ટાઈપ્સ. આવી આપ ત્રણના ડિલીટ, અપ, ડાઉનના ઓપ્શનથી આપ ઇઝીલી ચોઇસીસને મૂવ કરી શકો છો. તો આવી રીતે તમારી બધી જ ચોઇસીસ એકવાર ફિલ થઈ જાય છે, ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે? તો અહીં જે નીચે ઓપ્શન દેખાઈ રહ્યો છે, બ્રાઉન કલર રાખોડી ટાઈપ્સ છે થોડો, એની અંદર શું કરવાનું રહેશે? સેવ ચોઇસીસ. તો સેવ ચોઇસીસ પર જેવું ક્લિક કરશો તો અહીં તમારા ઉપર એક મેસેજ આવશે, એડેડ સક્સેસફુલી. તો ઓકે કરવાનું રહેશે. ઓકે કર્યા બાદ અહીં જોઈ શકશો કે ગ્રીન કલરમાં શું છે, સેવ એન્ડ એક્ઝિટ. સેવ એન્ડ એક્ઝિટ પર જેવું ક્લિક કરશો તમારી સામે એક ઓપ્શન આવશે, તમારી જેટલી ચોઇસીસ ફિલ કરી હતી બધી ચોઇસીસ આવી જશે. હવે વિદ્યાર્થીએ ચોઇસીસ લોક કરવાનું ભૂલવાનું નથી. આ બહુ બહુ જ અગત્યની બાબત છે. ચોઇસીસ કર્યા બાદ આપણે ચોઇસીસ પોતાની લોક કરવાની ભૂલવાની નથી. તો શું કરવાનું રહેશે? વિદ્યાર્થીએ બધી જ ચોઇસીસ એડ કર્યા બાદ અહીં ફરીથી વિદ્યાર્થીએ પોતાનો જે 14 ડિજિટ પિન હતો એ પિન એન્ટર કરીને વિદ્યાર્થીએ અહીં લોક ચોઇસીસનો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે. લોક ચોઇસીસ જેવું ક્લિક કરશો તમારી સામે એક ઓપ્શન આવી જશે, ચોઇસીસ લોક સક્સેસફુલી. તો તમારી ચોઇસીસ સક્સેસફુલી લોક થઈ ગઈ છે. તો આવી રીતે તમારી ચોઇસીસ લોક કરવાની છે. જો તમારે ફરીથી મોડિફાય કરવી છે તો અહીં ફરીથી તમારો જે પિન છે એન્ટર કરીને અનલોક ચોઇસીસ કરીને આપ પોતાની જે ચોઇસીસ છે અનલોક કરી શકો છો. ત્યારબાદ હવે જો વિદ્યાર્થી પ્રિન્ટ કાઢવી છે તો શું કરવાનું? અહીં જે ચોઇસ ડિટેલ્સ પર જવાનું અને ત્યારબાદ પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસ પર ક્લિક કરીશ. તો ત્યારબાદ અહીં જોઈ શકો છો કે પોતાની જે પ્રિન્ટ છે, પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસનો ઓપ્શન છે એના પર સિલેક્ટ કરશો તો તમે જે પોતાની ચોઇસીસ ફિલ કરી છે એને પ્રિન્ટ કરી શકો છો. તો આ હતી ચોઇસીસના રિલેટેડ સંપૂર્ણ માહિતી. તો હવે વિદ્યાર્થીઓ હું લોગઆઉટ કરી લઉં છું. ત્યારબાદ આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી લાઈવ વિડીયો દ્વારા મેળવી લીધી છે. ત્યારબાદ હવે પ્રથમ રાઉન્ડની મહત્વની તારીખો વિશે જાણીએ. તો પ્રથમ રાઉન્ડની મહત્વની તારીખો કઈ કઈ છે? ચોઇસ ફિલિંગ કરવાની તારીખ છે 9/8/2023, એટલે કે આજથી 12/8/2023 બપોરે 3 વાગ્યા સુધી છે. તો મહત્તમથી મહત્વ આપણે ટ્રાય કરવાનું છે કે 11/8/2023 સુધી આપણે જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ સંપૂર્ણ કરી લઈએ, જેથી આપણે લાસ્ટ દિવસે કંઈ ભાગવાની જરૂર નહીં પડે. તો પણ 12/8/2023 સુધી, 12/8/2023 બપોરે 3 વાગ્યા સુધી આપ કરી શકો છો, પણ આપણે 11/8/2023 સુધી કરી લેવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચોઇસ ફિલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો મેં ઓલરેડી કીધી છે, પણ ફરીથી એક વખત કહું છું કે જે તમે સિલેક્ટ કરેલી સીટ છે ગવર્મેન્ટ કોટા છે, મેનેજમેન્ટ કોટા છે કે એનઆરઆઈ છે એ ધ્યાનમાં રાખવાનું છે. કોલેજની ગોઠવણી ધ્યાનમાં રાખવાની છે કે આપ જે કોલેજ સૌથી વધારે ગમે છે તેને ઉપર પ્રાધાન્ય આપો, એ તો એટ ધ એન્ડ મેરિટ પ્રમાણે મળશે, પણ જે તમને વધુ ગમે છે અને સૌથી વધુ પ્રાધાન્ય આપો ત્યારબાદ એવી જ રીતે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ. ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ, ગ્રાન્ટીન કોલેજ એટલે કે જીઈમઆરએસ અને ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને પ્રાધાન્ય આપવું. ત્યારબાદ ચોઇસ લોક કરી છે કે નહીં તેનો પણ જોવું, અને જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એના પર ટેક્સ મેસેજ આવતો હશે કે તમારી ચોઇસીસ લોક થઈ છે, અનલોક થઈ છે, એ પણ ધ્યાનમાં રાખવું. તો આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડનું પરિણામ ક્યારે આવી શકે? તો પ્રથમ રાઉન્ડનું પરિણામ છે તારીખ 13/8/2023 સુધી આવી જશે, કેમ કે અને મધ્યરાત્રિ 12/8/2023 મધ્યરાત્રિ સુધી એ ડિસ્પ્લે થઈ જશે. તો મેક્સિમમથી મેક્સિમમ 13/8/2023 સુધી આવી શકે, અથવા તો 1-2 દિવસ સુધીમાં, નેક્સ્ટ 1-2 દિવસ સુધીમાં આવી શકે છે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ, અને આવા જ આપ કાઉન્સેલિંગને લગતા વિડીયો જોવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમથી મેક્સિમમ લોકો સાથે શેર કરો. થેન્ક યુ.